કાર્ટૂન્સ. દિવસોમાં પિંકી ઉપર ભણવાનું પ્રેશર કંઈક વધારે જ ચડી ગયું હતું. સ્કૂલમાં આખો દિવસ ભણવું અને ઘરે આવીને બુક ખોલવાની સાથે જ કન્ફ્યુઝ થવું, આ ચાલી રહ્યું હતું. પપ્પા, પ્લીઝ આ ચેપ્ટર સમજાવો ને. પિંકી, હું ઓફિસનું કામ કરી રહ્યો છું ને, તારી મમ્મીને પૂછ અને જેવી રીતે મારું કામ ખતમ થશે ને, હું તારી પાસે તરત આવીશ અને તારા બધા ક્વેશ્ચન્સને સોલ્વ કરાવી દઈશ. ત્યાં સુધી જેવી રીતે મેં તને કીધું, પ્લીઝ તારા મમ્મીને પૂછી લે. મમ્મી પ્લીઝ આવો ને 2 મિનિટ માટે. મમ્મી કિચનમાં બિઝી હતી. બેટા, તારા પપ્પા છે ને ત્યાં, એને પૂછને. પિંકી ગુસ્સે થઈ ગઈ અને બધી ચોપડીઓ બંધ કરીને ચૂપચાપ બેસી ગઈ મોઢું ચડાવીને. પપ્પાએ પિંકીને નોટિસ કરી અને એની પાસે આવીને બોલ્યા, પિંકી પપ્પા ફ્રી થઈ ગયા, હવે બતાવ મને કે એવો કયો ચેપ્ટર છે જે મારા પ્રિન્સિસને હેરાન કરી રહ્યો છે. હમણાં ખબર લઈએ છે એ ચેપ્ટરની, બતાવ મને. ના, હું તમારી પ્રિન્સેસ છું, ના તો મારે ભણવું છે હવે. જાઓ તમે અહીંયાથી. પિંકીનો અવાજ સાંભળીને મમ્મી પણ ત્યાં પહોંચી ગઈ. શું થયું દીકરા, તું એટલી નારાજ કેમ થઈ રહી છે? પિંકી કાંઈ પણ ન બોલી. પછી પપ્પા એ જ વાત કરી. તું કિચનમાં બિઝી છે અને હું ઓફિસના કામમાં, આપણે બંને મળીને એને સમય નથી આપી શકતા, એ ઠીકથી ભણી નથી શકતી, એનાથી સોલ્વ નથી થઈ રહ્યું, એને લીધે એ ચીડાઈ રહી છે. ભણવાનું પ્રેશર કંઈક વધુ જ થઈ ગયું લાગે છે. નહીં, મને લાગે છે આપણે પિંકીને ટ્યુશનમાં મૂકી દેવી જોઈએ હવે. મને નથી જવું કોઈ ટ્યુશન બ્યુશન. અરે, આપણી સોસાયટીમાં છે મિસ બ્રિગેન્સા, છોકરાઓની ટ્યુશન લે છે. અચ્છા, એ ટ્યુશન પણ લે છે? એ તો કદાચ બીજું કાંઈ. તો તમને શું લાગ્યું? નહીં નહીં, એનું પાર્લર પણ છે ને, એટલે મને લાગ્યું કે એ ટ્યુશન કેવી રીતે લઈ શકશે. પાર્લર પણ જોવાનું અને છોકરાઓને ભણાવવાનું પણ. શું એ બચ્ચાઓને ઠીકથી ટાઈમ આપી શકતી હશે? મને નથી લાગતું. શું કોલોનીના બધા બચ્ચાઓ ત્યાં ભણવા જાય છે? અને શું એ બધા સબ્જેક્ટ કવર કરાવી દેશે? અને કરાવી દે તો ઠીક છે. અરે હા હા, એ બધા સબ્જેક્ટ કવર કરાવી દેશે. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે તો ભણવાની સાથે સાથે બીજી પણ એક્ટિવિટી કરાવે છે, અને એ પણ બહુ સારી રીતે. એ સારું રહેશે. પણ તમે બંને દલીલ કેમ કરો છો? મને નથી જોતું ટ્યુશન. આ સાંભળતા જ મમ્મી હસતા હસતા બોલી, અને જો તારો દોસ્તાર ગોલુ પણ એ ટ્યુશનમાં આવતો હોય તો? આ સાંભળીને પિંકી ખુશ થઈ ગઈ અને પછી કંઈ બોલી જ નહીં. એક દિવસ પપ્પા પિંકીને લઈને મિસ બ્રિગેન્સા પાસે જાય છે એડમિશન માટે. ત્યાં ગોલુ પણ હતો, પણ ખબર નહીં કેમ ગોલુ પિંકીને જોઈને ખુશ ન થયો. પિંકી તું બેસ, પિંકીના પપ્પા તમે જાઓ. પપ્પા જતા રહ્યા અને પિંકી ગોલુ પાસે જઈને બેસી ગઈ. શું થયું ગોલુ, મારા આવવાથી તું ખુશ નહીં થયો? પણ ગોલુ કઈ ન બોલ્યો. બોલ્યા મિસ બ્રિગેન્સા, પિંકી સ્ટેન્ડ અપ, તને ખબર છે ને મારા ક્લાસમાં વાત કરવું એલાઉડ નથી. બ્રિગેન્સાનો રૂડ બિહેવિયર પિંકીને સમજાયો જ નહીં. સોરી મેમ. અહીંયા સોરીથી કામ નથી ચાલતું, સીધું પનિશમેન્ટ મળે છે. જા અંદર, ફ્રીજમાંથી મારા માટે જ્યુસ લઈને આવ. પિંકી બિચારી ડરી ગઈ. જ્યુસ લેવા માટે અંદર કિચનમાં આવી. અંદર જઈને એણે જોયું કે બંટી વાસણ વાંચતો હતો. અરે, તું ભણવા આવ્યો છે ને, તું વાસણ કેમ સાફ કરી રહ્યો છે? તું પણ તો ભણવા આવી છો ને, તો રસોડામાં શું કરવા આવી છો? ત્યારે જ મિસ બ્રિગેન્સાએ જોરથી બૂમ પાડી અને પિંકી ચૂપચાપ એમના માટે જ્યુસ લઈ ગઈ. 1.5 કલાક પછી ટ્યુશન ખતમ થઈ અને અચાનક મિસ બ્રિગેન્સાનો બિહેવિયર બદલાઈ ગયો. ડિયર સ્ટુડન્ટ, આજની ક્લાસ તો પૂરી થઈ ગઈ છે, હવે તમે ઘરે જશો અને હું રાતભર તમને મિસ કરીશ. આલ્યો, મારા તરફથી તમને બધાને ચોકલેટ. આમ કહીને બધાને જવાનું કીધું અને બધાને ચોકલેટ્સ આપી. પિંકીને 2 આપી. પિંકી તું 2 લે, આજે તારો પહેલો દિવસ છે ને. પહેલા જ દિવસે આવો ડ્રામા જોઈને પિંકી કન્ફ્યુઝ થઈ ગઈ. એણે ગોલુને પૂછ્યું, ગોલુ અહીંયા આ બધું શું થઈ રહ્યું છે? તારે આ નતું આવું પિંકી, મિસ બ્રિગેન્સા બહુ ખતરનાક છે. ટ્યુશનના નામ પર નાના નાના છોકરાઓને ટોર્ચર કરે છે, એમની પાસે કામ કરાવડાવે છે, મારે છે, પીટે છે અને વઢે છે. તો તું અહીંયા શું કરી રહ્યો છે? અહીંયા ભણવા શું કામ આવી રહ્યો છે? તો તારા પેરેન્ટ્સ એની કમ્પ્લેન કેમ નથી કરી રહ્યો? કોઈ ફાયદો નથી, એમણે બધા પેરેન્ટ્સને પોતાના વશમાં કરી રાખ્યા છે. એ જુઓ. પિંકીએ જોયું બંટીના પપ્પા મિસ બ્રિગેન્સા સાથે હસી હસીને વાતો કરે છે. મેમ, પહેલા તો બંટી બહુ શરારત કરતો હતો,
અને હવે તો એકદમ શાંત થઈ ગયો છે. એટલું જ નહીં, ઘરના વાસણો સાફ કરવામાં એની મમ્મીની મદદ પણ કરે છે. કેમ નહીં, મેં શીખવાડ્યું છે. બાળકો છે તો શું થયું, એને બધા જ કામ શીખવા જોઈએ, ત્યારે તો એ જીવનમાં આગળ વધશે. યુ આર ગ્રેટ મેમ, તમારી ક્લાસ એકદમ અલગ છે. ઓકે ઓકે, હવે તમે જાઓ, મને પાર્લરમાં પણ કામ છે. આ બધું જોઈને પિંકી એકદમ શોક થઈ ગઈ હતી. ગોલુ, આ ખોટું છે. આપણે અહીંયા ભણવા આવીએ છીએ કારણ કે ભણવાનું પ્રેશર ઓછું થાય. આ મેમ બાળકો ઉપર વધુ પ્રેશર નાખી રહ્યા છે. આની ઉપર તો ચાઇલ્ડ લેબર નો કેસ થઈ શકે છે. એટલા માટે કહું છું કે કાલથી ન આવ, અમે તો બહુ ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. તું જતી રહે. નહીં ગોલુ, હવે હું બધું ઠીક કરીને જઈશ. પણ કઈ રીતે? તું કઈ નહીં વિચાર, બસ મારી સુપર પાવર ઉપર ભરોસો રાખ. બીજા દિવસે સાંજે બધા મિસ બ્રિગેન્ઝાના ક્લાસમાં ભેગા થયા. પિંકીએ એક ચિઠ્ઠી મિસ બ્રિગેન્ઝાને આપી. મેમ, આ ચિઠ્ઠી તમને એક બાબાજીએ દેવાનું કહ્યું હતું. બાબાજીએ એમ પણ કહ્યું હતું કે અંતર્યામી છે, બધું જ જાણે છે. પિંકી ગોલુ પાસે આવીને બેસી ગઈ અને મિસ બ્રિગેન્ઝા એ ચિઠ્ઠી વાંચવા લાગી. જોજો, હવે આવશે મજા. પિંકી, કોણ છે ઢોંગી બાબા? શું થયું મેમ, શું લખ્યું છે ચિઠ્ઠીમાં? એણે કહ્યું છે બાળકોને ટોર્ચર કરશો તો તમારી મૂછો નીકળશે. આ સાંભળીને બધા છોકરાઓ હસવા લાગ્યા. હસો નહીં, નહીં તો તમને પનિશમેન્ટ મળશે. બ્રિગેન્ઝાએ બૂમ પાડી અને અચાનક એના મોઢા પર એક મૂછ આવી ગઈ. આ જોઈને બધા વધારે હસવા લાગ્યા. અરે હસો છો કેમ, માર ખાવું છે શું? બ્રિગેન્ઝા જેમ આવું બોલી કે એની મૂછ હજી વધી ગઈ. અરે તમે બધા કેમ હસી રહ્યા છો? અરે મેમ, અરીસામાં જુઓ, સાચે મૂછ નીકળી છે તમારી. બ્રિગેન્ઝાએ જેવું અરીસામાં જોયું, એણે જોરથી ચીસ પાડી. જેમ એણે બૂમ પાડી, એની મૂછ હજી વધી ગઈ. બંટી, ચા પાર્લરમાંથી જઈને મારા માટે હેર ક્લીનર કિટ લઈને આવ. અને મૂછ હજી વધારે મોટી થઈ ગઈ. મેમ, નો ટોર્ચર, નહીં તો તમારી મૂછ પણ હનુમાનજીની પૂંછની જેમ લાંબી થઈ જશે. યસ પિંકી, ઓલરાઈટ, મૂછ પાર્લરમાં જઈને એને ક્લિયર કરું છું. બાળકો, આઈ એમ સોરી, મેં બહુ જ ટોર્ચર કર્યું છે તમને. બાય, હું જાઉં છું. પણ મેમ, ટ્યુશન? મે કોઈ બીજું ટ્યુશન શોધી લેજો. હવે હું પાર્લરમાંથી ક્યારેય બહાર નહીં આવું. આમ કહીને મિસ બ્રિગેન્ઝા ભાગી ગઈ અને બધા છોકરાઓ હસી હસીને લોટપોટ થઈ ગયા. પછી બધા છોકરાઓ હળી મળીને હસી મજાક કરી, મસ્તી તોફાન કર્યા અને પછી પોતાની બુક્સ લઈને પોતપોતાના ઘરે પાછા ફરી ગયા અને પોતાના પેરેન્ટ્સ ને આખી વાત કરીને ખૂબ મજા કરી. Funny Tunes.